એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે જે દયનીય પણ કહી શકાય ને ચિંતા જગાડનારા પણ કહી શકાય. વાત છે અરવલ્લી જિલ્લાની કે જ્યાં મોડાસાના અર્ધાપુર ગામનો આ વિડીયો વાયરલ થયો છે. રસ્તામાં સગર્ભા મહિલાને અચાનક દુખાવ ઉપડ્યો અને નવાઈની વાત એ છે કે જયારે આવી અસહ્ય પીડા થતી હોય તો સગર્ભાને 1.5 કિલોમીટર સુધી ચાલીને જવું પડ્યું. જી હા, રાતના અંધારામાં 108 સુધી પ્રસૂતાને પહોંચાડવા આટલી મહેનત કરવી પડી, 1.5 કિલોમીટર ચાલવું પડ્યું. સવારે વહેલા 4 વાગે પ્રસૂતિનો દુખાવ ઉપડતા દોડધામ થઈ ગઈ. ગામમાં પહોંચવાનો રસ્તો ન હોય જેના કારણે એમ્બ્યુલન્સ 1.5 કિલોમીટર દૂર ઉભી રહી હતી. ગામના લોકોના સહકારથી દંડમાં કણસતી મહિલાને આખરે હોસ્પિટલ પહોંચાડાઈ. આજ ગામનો 3 મહિના પહેલાનો આ વિડીયો વાયરલ થયો હતો ને આઝાદી બાદ નસીબ ન થયેલા પાકા રસ્તા માટે તંત્રએ સાહિતરી આપી છે. પરંતુ આજે સમાચારથી ચિંતા ખૂબ ઉપજામનારા છે, કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે પ્રસૂતાની પીડા કેવી હોય છે, અસહ્ય હોય છે. અગર ભવિષ્યમાં આનાથી પણ વધારે ઇમરજન્સી આવી તો ગામના લોકો શું કરશે? સંવાદદાતા નમન પંડ્યા પાસે વધુ વિગતો લઈએ. નમન, પહેલા તો સમગ્ર ઘટના જણાવો. આપને જણાવી દઉં કે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના અમદાપુર ગામની ઘટના છે. અમદાપુર ગામની અંદર 2 કિલોમીટર સુધી બિલકુલ કાચો અને ખતરજ રસ્તો છે, જેના કારણે કોઈ પણ નાનું વ્હીકલ પણ ત્યાં જઈ શકતું નથી. આવી પરિસ્થિતિમાં આઝાદી બાદ લોકો જીવી રહ્યા છે. એક તરફ ગતિશીલ ગુજરાતની વાતો થતી હોય છે, તમામ પ્રકારની સુવિધાની જયારે મોટી મોટી વાતો થતી હોય છે, આવા સંજોગોની અંદર ગઈકાલે પરોડીએ વહેલા એક પ્રસૂતાની પીડા ઉપડી હતી. એના માટે 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો, પરંતુ 1.5 કિલોમીટર દૂર 108 એમ્બ્યુલન્સ ઉભી રહી હતી. રસ્તો ખરાબ હોવાના કારણે એ ત્યાં દર્દી સુધી પહોંચી નથી શકી. ગ્રામજનોએ મહિલાને ઊંચી કરી 1.5 કિલોમીટર ચાલી અને એમ્બ્યુલન્સમાં મોકલી હતી. સદનસીબે કોઈ રસ્તામાં એવી કોઈ અજુકતી ઘટના ન બની, પરંતુ ભવિષ્યમાં આવી જયારે એમ્બ્યુલન્સ પહોંચી ન શકે અને 1.5 કિલોમીટર સુધી પ્રસૂતા જેવી વેદના હોય અને એ જો મહિલાને ઊંચી કરી લઈ જઈ પડે રસ્તામાં કઈ અજુકતું બની શકે તો એના માટે જવાબદાર કોણ? ખૂબ જ દયનીય પરિસ્થિતિ. જયારે એક તરફ સરકાર દ્વારા મોટા મોટા દાવાઓ કરવામાં આવતા હોય છે, આવા દાવા વચ્ચે જયારે આવા રસ્તાઓ કે જે વહીવટી તંત્રમાં જે બેઠેલા હોય છે નેતાઓ અને અધિકારીઓ એમને આવા રસ્તાઓ દેખાતા નથી, જેના કારણે આવી ઘટના બનતી હોય છે. 3 માસ પહેલા પણ આવી જ એક ઘટના એ જ રસ્તાની જે વિડીયો વાયરલ થયો હતો ત્યારે આ રીતે વિડીયો વાયરલ થતા તમામ પ્રજાજનોમાં ભારે ફિટકાર વર્ષો. જિલ્લામાંથી જે દયનીય સમાચાર પ્રકાશમાં આવ્યા છે કે જેમાં રસ્તાના અભાવે સગર્ભા મહિલાને દુખાવ ઉપડ્યો અને તેમાં પણ રસ્તાના અભાવે એમ્બ્યુલન્સ ન આવી શકી તેના કારણે આ મહિલાને અસહ્ય પીડામાં પણ 1.5 કિલોમીટર ચાલીને જવાની ફરજ પડી. ત્યારે ઘણા બધા સવાલો થાય છે કે આ ગામમાં પહોંચવા માટે જે રસ્તો છે એ પાકો કેમ નથી? અગર કોઈ ઇમરજન્સી આવે તો પછી જવાબદાર હોય? 1.5 કિલોમીટર સુધી આ મહિલા ચાલીને ગઈ, કઈ બનાવ બન્યો તો પછી જવાબદાર હોય? આ તમામ સવાલો છે, એના પણ આપણે જવાબ લઈએ. નમન, વધુ વાત તમારી પાસે કરવી છે, પરંતુ રાજેન્દ્રસિંહ ઠાકોર મોડાસાના ધારાસભ્ય પણ આપણી સાથે જોડાયા છે. રાજેન્દ્રસિંહજી, તમને પૂછવા માંગીશ કે જયારે એક જનપ્રતિનિધિ હોય તો એને જનતા તરફથી પણ ઘણી આશાઓ હોય ને જનતાને પણ એના તરફથી ઘણી બધી સહાય જોઈતી હોય, પણ જો આવા પાકા રસ્તાના અભાવે કોઈને તકલીફ પડે તો એનું પછી નિરાકરણ શું? આ ઘટના તમારા પ્રકાશમાં આવી છે કે કેમ? જી ચોક્કસ, આ ઘટના મારા ધ્યાન ઉપર આવી છે. આ રોડ માટે અમે દરખાસ્ત પણ કરેલી છે. વચ્ચે 2 વર્ષનો કોરોના કાળ સમય દરમિયાન સમગ્ર ગુજરાત દેશની અંદર આ દરેક ધારાસભ્યોની સંસદસભ્યની ગ્રાન્ટ બંધ કરેલી અને ચાલુ સાલે પણ એક ગામમાં બીજું એક ખડ્યું છે અણદાપુરનું, ત્યાં આપણે બીજા 2 તાલુકાને જોડતો કનેક્ટિવિટીનો રોડ હાલ પણ તો ચાલુ છે, તે 30 લાખનો SRમાં મંજૂર કરાયો છે. આ બીજો એક રોડ છે, તે ડેરી છે, ટીંબા પડી જાય અને સુરજપુરા જાય છે, પણ 2 તાલુકાને જોડતો રોડ છે. આના માટે પણ દરખાસ્ત આપણે કરેલી છે. ચોક્કસ આ વખતે પ્રાયોરિટીમાં એને આ જોબ નંબર ફાળવીને આ ગામનું કામ ચોક્કસ પૂરું કરાવીશું. બિલકુલ રાજેન્દ્રસિંહજી, તમે જે રીતે કહ્યું કે ચોક્કસ કામ થઈ જશે, પ્રાયોરિટી છે, પણ આવો જ બનાવ 3 મહિના પહેલા પણ બન્યો જ હતો, ત્યારે કેમ આવા ધ્યાનમાં ના લીધી? જી આવા પેટા પર ઘણા બધા તાલુકામાં 10 વર્ષમાં મેં બધા જ ગામોને કનેક્ટિવિટી અને રોડ થી રોડ પાકા પેવર રસ્તા થી જોઈન્ટ કર્યા છે. આ ગામમાં પણ હવે એક કામ તો ચાલુ જ છે, એ 30 લાખનું મેં મંજૂર કરાવેલું છે. બીજું કામ આજે એક બીજું ફળ્યું છે, ટીંબા ફળી. ટીંબા ફરીથી સુરજપુરાનો જોડતો 2 તાલુકાનો જોડતા રોડ માટે પણ દરખાસ્ત મેં કરેલી છે અને આ વખતે એનો જોબ નંબર પણ પડાવી દઈશું. બિલકુલ,
રાજેન્દ્રસિંહજી, એ પણ હવે હું તમને પૂછવા માંગીશ કે અણદાપુર વાસીઓને તમે હવે આશ્વાસન આપો છો કે ખૂબ ટૂંકા સમયમાં આ રોડ બની જશે પાકો? જી જી, ચોક્કસ ચાલુ સાલે જે જોબ નંબર કાંટાથી પાકા આપવામાં આવશે એમાં મંત્રીશ્રીને ધ્યાન દોરીને પ્રથમ ક્રમાંક આપીને આ રોડનું કામ ચોક્કસ અમે પૂર્ણ કરીશું. બિલકુલ રાજેન્દ્રસિંહજી, આગળ ચોમાસું આવે છે, લોકોને વધુ તકલીફ પડશે. ચોમાસા હવે કઈ દૂર નથી, તો એ પહેલા હવે થોડાક સમયમાં તમે આનું કામ શરૂ કરાવી દેશો? ના ના, કામ શરૂ નહીં થાય મેડમ. આમાં ઘણા બધા આમાં જોબ નંબર પડ્યા પછી એનો ટેન્ડરિંગ થતું હોય છે, એજન્સીઓ નક્કી થતી હોય છે, પછી આનું કામ જે છે તબક્કાવાર સરકારી નિયમ નીતિ નિયમો મુજબ થતું હોય છે. એટલે આપણે ચોક્કસ એને જોબ નંબર પડાયા પછીની જે સરકારી ગતિવિધિઓ થતી હોય એ ચોક્કસ થવા માટેના પ્રયત્નો અને જલ્દીથી જલ્દી આ રોડ થાય તેવા અમારા ચોક્કસ બેસ્ટ પ્રયત્નો રહેશે. બિલકુલ બિલકુલ, તમે અમારી સાથે જોડાયા તે બદલ તમારો આભાર. તો જે રીતે ત્યાંના ધારાસભ્યએ કીધું કે વહેલામાં વહેલી તકે એ રોડ જે છે એનું સમારકામ હાથ ધરવામાં આવશે, પરંતુ ખૂબ ઓછા સમયમાં એ સમારકામ થઈ જાય તેવી આપણે પણ આશા રાખીએ છીએ. રાજેન્દ્રસિંહજી પાસે એ જ સવાલ વારંવાર થઈ રહ્યો છે કે જનપ્રતિનિધિ હોય, જનતા એની પાસે ઘણી બધી આશાઓ રાખે છે, પરંતુ ખૂબ ઓછા સમયમાં એ સમારકામ થઈ જાય તેવી આપણે પણ આશા રાખીએ છીએ. તો અણદાપુર ગામનો આ વિડીયો વાયરલ થયો છે, ખૂબ જ દયનીય છે. રસ્તાના અભાવે સગર્ભા મહિલાને દુખાવ ઉપડતા, એમ્બ્યુલન્સ રોડ સુધી ન પહોંચી શકતા, રસ્તો કાચો હતો જેના કારણે 1.5 કિલોમીટર જવાની ફરજ પડી હતી ચાલીને, ખૂબ જ દયનીય કહી શકાય. પણ ધારાસભ્યએ હમણાં જ આશ્વાસન આપ્યું છે કે ખૂબ જ ટૂંકા ગાળામાં હવે આ રોડ જે છે એ પાકો બની જશે. વહીવટી તંત્ર અને નેતાઓ એ હંમેશા ઠારા વચનો જ આપતા હોય છે. રાજેન્દ્રસિંહે જ્યારે 3 માસ અગાઉ જ્યારે વિડીયો વાયરલ થયો હતો એ ટાઈમે પણ એવું કહ્યું હતું કે ભાઈ રાજકીય કિન્નાખોરીના કારણે આ રસ્તો થતો નથી, પરંતુ જ્યારે ધારાસભ્ય પોતે હોય તો પોતાને પણ અમુક ગ્રાન્ટ ફળવા દીધો છે, ઈચ્છે ત્યાં રસ્તો થઈ શકે. આ 2 કિલોમીટરના રસ્તા જેટલી ગ્રાન્ટ નોમિનલ કહેવાય, જો એ ધારાસભ્ય ઈચ્છે તો ગમે તે પક્ષનો હોય પરંતુ પોતાની ગ્રાન્ટમાંથી એ પોતે રસ્તો બનાવી શકતો હોય છે. ત્યારે જ્યારે જ્યારે ધારાસભ્યને પૂછવામાં આવે છે ત્યારે રાજકીય કિન્નાખોરીના કારણે રસ્તો નથી થતો આ રીતના વચનો એ આપ્યા કરતા હોય છે, પરંતુ આ રાજકીય કિન્નાખોરીના કારણે હાલ તો પોતે જનતા ભારે સમસ્યાની અંદર સલવાયેલી છે, જેના કારણે આવી જે અનેક પ્રસૂતાઓ છે કે જે પીડા વેઠી અને 1.5 કિલોમીટર ચાલી અને એમ્બ્યુલન્સમાં પોતાની સારવાર અર્થે જવું પડતું હોય છે. બિલકુલ નમન, વિગતો બદલ આભાર. તો તમને જણાવી દઈએ કે ખરેખર ખૂબ જ દયનીય હાલતમાં આ મહિલા મુકાઈ ગઈ હશે, કેમ કે સગર્ભાની જે પ્રસૂતિની પીડા હોય છે તે ખૂબ અસહ્ય હોય છે, અને જ્યારે તેને જ 1.5 કિલોમીટર ચાલીને 108 સુધી પહોંચવું પડે તો પછી આ બનાવ પર ઘણા સવાલો ઉભા થવાના છે. ત્યારે તમને જણાવી દઈએ કે ગામમાં પહોંચવાનો રસ્તો નથી જેના કારણે એમ્બ્યુલન્સ 1.5 કિલોમીટર દૂર ઉભી રહી. લોકોના સહકારથી દર્દમાં ગણસ્તી મહિલાને આશરે હોસ્પિટલ પહોંચાડવામાં આવી, પરંતુ મોટો સવાલ અહીંયા એ છે કે 1.5 કિલોમીટર સુધી અગર એ મહિલા સાથે કંઈક અણબનાવ બન્યો તો તેનો જવાબદાર કોણ રહે તેવા પણ અહીંયા સવાલો છે. જો કે અહીંયા એ પણ છે કે આઝાદી બાદ પાકા રસ્તા હજુ બી નથી મળ્યા, એ પણ સૌથી મોટો સવાલ છે, અને તંત્ર ફક્ત ને ફક્ત બાહી ધરી જ આપે છે. Thank you.